દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને તહેવારોની સાથે સાથે ઠંડી વધતા બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. ભારતમાં જાન્યુઆરી માસથી પગપેસારો કરનાર કોરોના વાયરસની અસર લોકડાઉન બાદ અંકુશમાં હતી અને કોરોનાના કેસોમાં પણ ઘટાડો નોંધાયો હતો. ત્યારે દિવાળીના તહેવાર નજીક આવતા બદલાયેલા હવામાનની અસર પણ કોરોના વાયરસ ઉપર જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધતા કોરોના વાયરસનું સંક્રમણ પણ બનાસકાંઠા જિલ્લામાં ચિંતાજનક હદે વધી ગયું હોવાનું જિલ્લાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા લગભગ ડબલ થઈ ગઈ છે અને તેના પાછળના મુખ્ય કારણ વિશે આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે વાતાવરણમાં ઠંડક વધવાની સાથે સાથે તહેવારોને લઈ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. તેના લીધે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સંક્રમણ આગામી સમયમાં ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. ત્યારે લોકોએ સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે ત્યારે વર્તમાન પરિસ્થિતિની શું છે તે આપણે જાણીએ. જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી, હાલમાં કોવિડ પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે સતત વધારો થઈ રહ્યો છે એનું કારણ કે જે અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ છે અને ઠંડી લહેર ચાલુ થઈ રહી છે એના કારણે જે કોરોનાના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ વધારો થવાનું કારણ એ પણ છે કે અત્યારે દિવાળીની સિઝન છે. દિવાળીના કારણે લોકોની ભીડ પણ વધારે થવા જોવા મળી રહી છે. જે સરકારની ગાઈડલાઈન છે, સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરી રાખો સતત, તેનો પણ અત્યારે અમલ કરવામાં આવતો નથી. તેના કારણે નાનાથી માંડીને 80 વર્ષના જે વ્યક્તિઓ છે તે તમામમાં કોરોનાના વાયરસ આવી રહ્યા છે અને એમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો આ વધારો ન થવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરી રાખો, અને જેનામાં ઇમ્યુનિટી છે એ તો લોકોને પોઝિટિવ થઈને મટી જાય છે, પણ ઇમ્યુનિટી જે પોઝિટિવવાળા જે ઇમ્યુનિટી એમનામાં સ્ટ્રોંગ છે એ લોકો બીજામાં કોરોના વાયરસ ફેલાવી રહ્યા છે. તે લોકોએ પણ ઘરની બહાર વગર જરૂરિયાતે જવું ન જોઈએ અને જે 50 વર્ષથી ઉપરના છે તેમને તો ખાસ આ દિવાળીની સિઝનમાં પણ ઘરની બહાર ન નીકળવાની સખત સલાહ આપવામાં આવે છે. અને અત્યારે જે પ્રમાણે વધી રહ્યા છે તે આગામી સમયમાં પણ આમાં વધારો થવાની શક્યતા રહેલી છે. તેને ધ્યાનમાં રાખી અને આપણે દિવાળીની સિઝનને માણીએ, પરંતુ ઘરની બહાર વગર જરૂરિયાતે ન નીકળીએ તો આપણે કોરોના પોઝિટિવ થવાથી બચી શકીશું. આના માટે ઘરેલું ઉપાય શું કરવા જોઈએ? ઘરેલું ઉપાય તો આપણે જે ઇમ્યુનિટી બુસ્ટઅપ કરે છે તે ઉકાળો જે આપણે બનાવીએ છીએ, તુલસી છે, અરડુસી છે, તેનો ગરમ ઉકાળો પીવાનો, સખત વિટામિન સીની ટેબ્લેટ છે એ દર દિવસમાં 2 દિવસ બહાર લેવાની, અને સાથે સાથે અમે હોમિયોપેથિકની જે ગોળીઓ છે અને સંસમેટરી આયુર્વેદિકની ગોળીઓ છે તે અમે દરેક ઘર દીઠ આપેલી છે. તે ગોળીનો પણ 1 મહિના પછી બીજી વાર ઉપયોગ કરી શકાય છે. તે ગોળી લેવાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ. આ હતા અધિક આરોગ્ય અધિકારી, જેમના કહેવા મુજબ સંક્રમણ અટકાવી શકાય એમની ગાઈડલાઈન મુજબ આપણે ચાલીએ. ડીસાથી બીકે ન્યૂઝ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.